જામનેર હોસ્પિટલ વિવાદોનો અડ્ડો બની છે. એક બાદ એક તબીબોના વિવાદો સામે આવ્યા છે. પહેલા ડોક્ટર ઋત્વિક દરજી પર થાઈગર્લ બોલાવ્યાનો આરોપ હતો, બાદમાં મૃગેન્દ્ર પ્રતાપસિંહ નલવાયા નશાની હાલતમાં ઝડપાયો હતો, હવે ચિંતન પટેલ પર રેગિંગનો આરોપ લાગ્યો છે. ચિંતન પટેલ પર મહિલા તબીબે જ રેગિંગનો આરોપ લગાવ્યો છે. તો એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે સ્મીવેર હોસ્પિટલના, અને વિવાદોમાં સપડાઈ છે સ્મીવેર હોસ્પિટલ. તો પહેલા થાય યુવતી બોલાવવામાં આવી હતી, ત્યારબાદ વધુ એક તબીબ સામે આવ્યો જે નશામાં ધૂત જોવા મળ્યો, અને આ ત્રીજી ફરિયાદ કે જેમાં રેગિંગનો મામલો સામે આવ્યો છે. ચિંતન પટેલ પર મહિલા તબીબે જ રેગિંગનો આરોપ લગાવ્યો છે. તો સ્મીમેર હોસ્પિટલ જાણે વિવાદોનો અડ્ડો બની હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. એક બાદ એક તબીબોના વિવાદો સામે આવી રહ્યા છે. પહેલા થાય યુવતી બોલાવવાનો મામલો સામે આવ્યો, પહેલા ડોક્ટર ઋત્વિક દરજી પર થાઈ ગર્લ બોલાવ્યાનો આરોપ લાગ્યો હતો, અને તે અંગે તપાસ ચાલી રહી હતી, અને તપાસ દરમિયાન જ મૃગેન્દ્ર પ્રતાપસિંહ નલવાયા નશાની હાલતમાં ઝડપાયો છે, અને હવે ચિંતન પટેલ પર રેગિંગનો આરોપ લાગ્યો છે. તો એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે, ત્યારે ચિંતન પટેલ પર મહિલા તબીબે જ રેગિંગનો આરોપ લગાવ્યો છે. પહેલા ઋત્વિક અને ત્યારબાદ મૃગેન્દ્ર, હવે ચિંતન પટેલનું નામ સામે આવ્યું છે જેમાં રેગિંગનો મામલો સામે આવ્યો છે. તો તબીબ વોટ્સએપ ગ્રુપમાં ટિપ્પણી કરતો હોવાનો આરોપ લાગ્યો છે, અને યુવતીએ 20 દિવસ અગાઉ ડીનને ફરિયાદ પણ કરી હતી. યુવતીએ ડીનને ફરિયાદ કરવા છતાં કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા ન હતા. ત્રીજા વર્ષનો અભ્યાસ કરતી યુવતી પહોંચી હતી પોલીસ મથક, અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ મથક પહોંચ્યા, તો આક્ષેપો બાદ સ્મીમેર તંત્ર દોડતું થયું છે. તો ફરિયાદ કરવામાં આવી ત્યારબાદ હવે જે સ્મીમેર તંત્ર છે તે દોડતું થયું છે. તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તે દરમિયાન અનેક ખુલાસા થઈ રહ્યા છે, અને એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે. તો સ્મીમેર હોસ્પિટલ જાણે વિવાદોનો અડ્ડો બન્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. તમારી સાથે સંવાદદાતા અમિત જોડાઈ ગયા છે. અમિત, જે પ્રમાણે સ્મીમેર હોસ્પિટલનો એક બાદ એક વિવાદ સામે આવી રહ્યો છે, પહેલા ઋત્વિકનું નામ સામે આવ્યું, ત્યારબાદ મૃગેન્દ્ર, અને હવે ચિંતનનું નામ સામે આવ્યું છે, રેગિંગનો આખો મામલો સામે આવ્યો છે, શું છે અપડેટ તેને લઈને હાલ? જે ચોક્કસથી વાત કરવામાં આવ્યા, જે સ્મીમેર હોસ્પિટલ છે તે વિવાદોનું પર્યાય બની છે. અગાઉ પણ અનેક વિવાદ થયા હતા, પરંતુ મીડિયા સામે આવ્યા ન હતા, આ વિવાદોને દબાવી દેવામાં આવ્યા હતા. જોકે હવે જે વિવાદ સામે આવ્યા છે તેને પણ દબાવવાનો પ્રયાસ છે સ્મીમેરના તંત્ર દ્વારા કરાયો હતો, પરંતુ આજે મીડિયા સમક્ષ આ વિવાદો આવતા આ જે ઘટનાઓ છે તે સામે આવી છે. સૌથી પહેલો વિવાદ હતો ઋત્વિક દરજીનો, કે તે બોયઝ હોસ્ટેલમાં થાઈ ગર્લને લાવે છે, ત્યારબાદ તેને માર મારે છે, અને સમગ્ર મામલો વરાછા પોલીસ સ્ટેશને પહોંચે છે. જોકે આ ઘટનામાં પોલીસની પણ ભૂમિકા છે, કારણ કે થાઈ ગર્લ છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે, પરંતુ પોલીસ પણ માત્ર નિવેદન લઈને આ ગર્લને જવા દેવામાં આવે છે. સુરત શહેરમાં આ પ્રકારની પ્રવૃત્તિ પર પોલીસે જ પ્રતિબંધ લગાવ્યો છે. જો પછી આ જે ગર્લ હતી તે ક્યાંથી આવી, જે કોના સ્પામાં કામ કરતી હતી, ગર્લ સ્પામાં કામ કરતી હતી તે પોલીસે કબૂલાત કરી છે, અને એવું કહ્યું છે કે આ જે સ્પા ગર્લને ડૉક્ટર લઈ ગયો હતો, પરંતુ આનો સ્પાનો સંચાલક કોણ હતો તે બાબતે પણ તપાસના નામે જે કોકડું છે તે સંકેલી લેવામાં આવ્યું છે. તપાસના નામે ઝીરો તમામ વિગતો છે તે પોલીસ દ્વારા દર્શાવવામાં આવી છે, એટલે કે સમાધાનની પ્રક્રિયામાં થઈ તેવું કહેવામાં આવી રહ્યું છે. બીજી તરફ સ્મીમેર પ્રશાસન પણ આ મામલો દબાવી દેવા માગતું હતું, પરંતુ મીડિયાએ સતત અહેવાલો પ્રસારિત કરતા ડૉક્ટર ઋત્વિક દરજી સામે કાર્યવાહી થઈ હતી, તેને સસ્પેન્ડ કરાયો છે, અને હવે તેની સામે ખાતાકીય તપાસ પણ કરવામાં આવી રહી છે. બીજો વિવાદ એ હતો કે આ જે ઋત્વિક દરજીનો વિવાદ સામે આવ્યા બાદ સ્મીમેરના તંત્ર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે અને ચેકિંગ દરમિયાન જ આજે એક હોસ્ટેલના સી બિલ્ડિંગમાંથી ડૉક્ટર મૃગેન્દ્ર છે તે નશાની હાલતમાં મળ્યો હતો, ત્યારબાદ આ સમગ્ર મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ અને પોલીસે ડૉક્ટર મૃગેન્દ્રની ધરપકડ કરી હતી. હવે જે ત્રીજો મામલો સામે આવ્યો છે તેમાં પણ આ મામલાને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ડોક્ટર ચિંતન, કે જેને એક જે મેડિકલમાં અભ્યાસ કરતી, ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની રેગિંગ કરી હોવાનો આક્ષેપ વિદ્યાર્થિનીએ કર્યો છે, વોટ્સએપના ગ્રુપમાં આજે કેટલીક ટિપ્પણીઓ કરી હોવાનો એક આક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો. આ મામલે ડીનને પણ ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ ડીન દ્વારા સમગ્ર મામલે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા વિદ્યાર્થિની વરાછા પોલીસ સ્ટેશન પહોંચી હતી, પરંતુ આજે વરાછા પોલીસે પણ આ બાબતે ફરિયાદ લેવાના બદલે ડીન અને ડોક્ટરોની સમજાવટ બાદ
ફરીથી બંને ડોક્ટર અને આ જે વિદ્યાર્થીની તેની વચ્ચે સમાધાનની ફોર્મ્યુલા છે તે અપનાવી હતી. એટલે સ્પષ્ટપણે કહી શકાય કે કોઈ પણ વિવાદ સામે ન આવે તેના પૂરતા પ્રયાસો છે તે સ્મીમેના તંત્ર દ્વારા કરવામાં આવે છે. બીજી તરફ છે મનપા કમિશનર પણ આ મુદ્દે મૌન છે. એક પણ મીડિયાકર્મીના ફોન છે મનપા કમિશનર ઉઠાવી રહ્યા નથી. આ મુદ્દે તેઓ બોલવાની મનાઈ કરી રહ્યા છે. બીજી તરફ સ્મીમેરના જે મેડિકલ કોલેજના ડીન છે તેઓ પણ મીડિયાકર્મીના એક પણ ફોન ઉઠાવતા નથી. આ વિવાદ સામે આવ્યા બાદ તેઓ પણ મૌન છે. એટલે સ્પષ્ટપણે કહી શકાય કે સ્મીમેરનો ત્રીજો વિવાદ સામે આવ્યો છે અને આ વિવાદમાં પણ સ્મીમેરનું તંત્ર મૌન છે. જોકે હજુ પણ એક વિવાદ છે કે બોયઝ હોસ્ટેલમાં જે દારૂ પાર્ટીઓ થઈ રહી છે તે બાબતેના સીસીટીવી પુરાવા સ્મીમેર હોસ્પિટલની જે બોયઝ હોસ્ટેલમાં લાગેલા સીસીટીવી છે તેના પુરાવા કઈ રીતે તંત્ર ચકાસશે તે બાબત પણ હજી દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એટલે કે આ તમામ બાબતો વચ્ચે હોસ્પિટલની આજે બોયઝ હોસ્ટેલ છે તેમાં દારૂ પાર્ટી થવાની વાત પણ છે તે દબાવી દેવામાં આવી છે. એટલે સ્પષ્ટપણે કહી શકાય કે એક પછી એક જે વિવાદો સામે આવી રહ્યા છે તે તમામ વિવાદોને દબાવવાનો પ્રયાસ છે સ્મીમેરનું તંત્ર કરે છે. અને હવે વિદ્યાર્થીની કે જેને ફરિયાદ કરી છે આજે રેગિંગની આજે ડીનને આ બાબતે પણ સમાધાનની ફોર્મ્યુલા અપનાવવામાં આવી હોય તેવી એક ચર્ચા ચાલી રહી છે. પરંતુ હોસ્પિટલનું તંત્ર છે કંઈ પણ બોલવા માટે મૌન છે. જી જમીત સમગ્ર